સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. જીવા કારણ માટે પત્નીએ પતિનું નાક કરડી નાખ્યું. વાહ, આ શું છે? પતિએ શાકમાં મીઠું વધારે છે એવી ફરિયાદ કરી તો પત્નીએ જમવામાં ઝેર ભેળવીને પતિને પતાવી જ નાખ્યો. વાહ, ના શું? પતિએ શોપિંગ કરવાના પૈસા આપવાની ના પાડી તો પત્નીએ પતિને 3 દિવસ સુધી ઓરડામાં બંધ રાખ્યો. ઓલો, આ પતિ નામના બોમ્બને ફોડવા માટે પત્નીઓ હાથમાં અગરબત્તી લઈને જ ફરતી હોય છે. મમ્મે, એ મમ્મે, હું આવી ગયો છું. ઓ માવજી ભાઈ, વોટ્સ અપ ડુડ? એ પ્લાયવુડ, બાપાને પપ્પા કહીને બોલવાનું, નામથી નહીં બોલવાના પપ્પાને. અરે ચીલ ચીલ મારો યાર, વોટ ઇઝ ધેર ઇન ધ નેમ? એ ભાઈ, એ બધું નામમાં જ છે. હા, નામ વગરનો માણસ એટલે એડ્રેસ વગરનું પોસ્ટકાર્ડ. એ ભાઈ, તારું રિઝલ્ટ આવ્યું ના આજે? શું થયું? અરે પપ્પા, તમને ખબર છે, ઓલો ડોક્ટરનો છોકરો ફેલ થઈ ગયો. હે, તારું શું થયું? અરે પપ્પા, ઓલો પ્રિન્સિપલ સાહેબ અને વકીલ સાહેબનો છોકરો પણ ફેલ થઈ ગયો. અરે પણ તારું શું થયું? અરે પપ્પા, ઓલો મેજર સાહેબનો મનીષ પણ ફેલ થઈ ગયો. અરે ગધેડા, તારું રિઝલ્ટ શું આવ્યું? તમે ક્યાં મોટા પ્રાઇમ મિનિસ્ટર છો કે તમારો છોકરો પાસ થાય? હું પણ ફેલ થઈ ગયો. તારી રામખોર, હવે મને મારવાનું મન થાય છે. હા, તે પ્રોફેસર પંડિતને તો મારવો જ જોઈએ, મને તો એનું ઘર પણ ખબર છે. ચલો એને ઢોકટીને આવે. એ ડોબા, હું તારી વાત કરું છું. આ એજ્યુકેશન લોનના હફતા ભરી ભરીને હું આંકો વળી ગયો છું. આ તો બેંક વાળાને કહો ને, કાઉન્ટરની હાઈટ થોડી વધારે. યો, અહીંયા આવ. હું તારી ઉંમરનો હતો ને ત્યારે મારા બાપાને કામમાં કેટલી મદદ કરતો તો ખબર છે? હું જો ત્યારે હોત ને તો તમારા બાપા પર 4 લેવરનો કેસ જ ઠોકી દેત. એક મિનિટ, શેનો ઘોંઘાટ છે આ બધો? હા, તારો દીકરો ફેલ થઈને આવ્યો છે. તમને તો છે ને રાજી થતા જ નથી આવડતું. આ આપણા પાડોશી છે ને મહેન્દ્રભાઈ, એનો દીકરો ફેલ થઈ ગયો એ વાતની તમને જરાય ખુશી નથી? બોલ, એટલે બીજા નિષ્ફળ ગયા એટલે આપણે સફળ થઈ ગયા એમ? આ આપણી સોસાયટીનો આ જ મોટા મોટો પ્રોબ્લેમ છે. બીજાની નિષ્ફળતાને આપણે આપણી સફળતા માની બેસીએ છીએ. તમને ખબર છે, દુકાનદાર કહેતો તો ક્રેડિટ કાર્ડ એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલે છે. કેટલા ખર્ચી આવી? ખાલી 22,000. આટલી ઓવર એક્ટિંગ કરવાની જરૂર નથી. તમારે કે એક સાથે આપવાના છે, હપ્તે હપ્તે આપી દેજો. અરે હપ્તા જેટલો તો મારો પગાર આવે છે મધુરીમાં. એટલે અમારે અમારા કોઈ સપના પૂરા જ નહીં કરવાના? અરે મિડલ ક્લાસ માણસ છીએ આપણે. આપણે તો છે ને ચામાં પણ 1 ચમચી ખાંડ ઓછી નાખીને મીઠી મીઠી વાતો કરીને ગળપણ વધારી દેતા હોઈએ છે. જરા પ્લાનિંગ કરતી જા. મારું છે ને તમારા જેવું નથી હોતું, બધું પ્લાનિંગમાં જ હોય છે. જુઓ, સોમવારે શોપિંગ, મંગળવારે મૂવી, બુધવારે બુફે ડિનર, ગુરુવારે ગેટ ટુગેધર, શુક્રવારે કિટી પાર્ટી અને શનિવારે સોશિયલ વર્ક ને રવિવારે મંદિરે. કે મંદિરે? ભીખ માંગવા. આ તારી મહિલા મંડળની ભાભીઓની દેખાદેખીમાં આપણે પેલો 1 રૂમ કિચનનો ફ્લેટ વેચ્યો, મારી FDO તોડી, બેંકમાંથી લોન લીધી ને આ ફ્લેટ લીધો છે. તે સારું કર્યું ને, ત્યાં ચાલીમાં આપણને કોણ યાદ રાખતું તું? આ મારા જબરા બેંક વાળાઓ, એક હપ્તો ચૂકી ગયા તો કેટલા બધા લોકો યાદ કરાવવા આવતા હોય છે. ના ના, અને એટલા જ ચતુર હોય છે, જેવો શિયાળો આવે એટલે છત્રીની ઓફર કરશે. હે છત્રી, છત્રી વેચો, છત્રી વેચો, ને જેવું ચોમાસું આવશે કે છત્રી પાછી લઈ જશે ને સ્વેટરની ઓફર કરશે. સાચું કહું છું, આ દેશમાં બેંક વાળાને પત્નીઓનો કોઈ ભરોસો નહીં, ધાર્યા કરતા ઊંધું જ કરતા હોય છે, કોણ જાણે કેમ. ઘણી બધી વસ્તુઓ છે ને તમારા ધારા કરતા ઊંધી જ થતી હોય છે. તમે બાથરૂમમાં હો ત્યારે જ કેમ ડોરબેલ કે ફોન વાગતો હોય છે? ના ના, લિફ્ટ 15માં માળે હોય તેમ છતાં લિફ્ટનું બટન આમ જોર જોરથી દબાવીને કેમ લિફ્ટને નીચે બોલાવતા હોવ છો? આમ રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે તમારા કરતા સામેવાળાની ડિશ કેમ વધારે ટેસ્ટી હોય છે? બસની લાઇનમાં ઊભા હો ત્યારે તમારી બસ છેલ્લી અને બીજા બધાની બસ કેમ પહેલી આવતી હોય છે? ડોક્ટર તમને પ્રિસ્ક્રિપ્શન લખી ના આપે તો કેમિસ્ટ વાળાને કેમ પૂછો છો ભાઈ દવા શેની છે? કે માંદા માણસને જ પૂછો છો ઓ કેમ છો મજામાં ને? આમ મને એક વાત કહો કે અચૂક ટ્રેનમાં જવાનું હોય ત્યારે જ કેમ ટિકિટની લાઈન લાંબી હોય છે? નાના બાળક સાથે આમ કરીને વાત કરતા હો છો તો શું બાળકને આ ભાષા સમજાતી હશે? જવાબ આપો ને, કેમ આવું બધું થાય છે? જવાબ આપો. ડબ્બા બાટલી વાળા. એ એ એ, તું મને ડબ્બા બાટલી વાળા નહીં કહેતી, તું મને ડબ્બા બાટલી વાળો કહે છે ને? મને તારા ટિફિનનો ડબ્બો યાદ આવે છે. કેવું કેવું ટિફિનને ડબ્બામાં આપે છે તું? કેવું કેવું એટલે રોજ નવી નવી વાનગીઓ આપું છું તમને ટિફિનમાં, પણ તમને મારી કદર જ નથી.
હું છે ને મહિલા મંડળમાં જઈને તમારી કમ્પ્લેન કરીશ, રાજીનામું આપી દઈશ. તું અને વાનગીઓ કે છે? અરે ડબ્બામાં ચબર ક્યું આપતી હોય છે તું? આજે દીપ્તિમાંથી દાળ ઢોકળી મંગાવી લેજો, આજે સરદારની પાવભાજી ખાઈ લેજો. સાંભળો, યાદ રાખજો, આજે ઉપવાસ છે, પણશીકરમાંથી સાબુદાણાની ખીચડી મંગાવી લેજો. આ ચબરખીઓ ખાલી ડબ્બામાં આપે છે એના કરતાં હાથમાં મેન્યુ કાર્ડ પકડાવી દેતી હોય તો.